દાણાદાર મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલાં અગત્યનું કામ છે ધ્રાબો દેવાનો. તો અહીં વઘારિયાની અંદર આપણે 1/4 કપ જેટલું ઘીને સારું એવું ગરમ કરી લેવાનું છે. હવે એને મૂકી દઈશું સાઈડમાં. હવે એક પ્લેટની અંદર આપણે 3 કપ જેટલું બેસન લીધું છે. આ એ જ ફાઇન બેસન છે જે આપણે રૂટીનમાં યુઝ કરીએ છીએ, જે ઝીણું બેસન આવે છે તે જ. હવે એના ઉપર સાથે આપણે 1/4 કપ જેટલું દૂધ અને 1/4 કપ જેટલું જે ઘી ગરમ કરીને રાખ્યું છે એ આવી રીતે બંનેને ભેગા નાખીશું. છમ અવાજ આવે એટલે સમજવાનું કે ધ્રાબો આપણો પરફેક્ટ પડવાનો છે. હવે આ મિશ્રણ ગરમ છે તો પહેલાં ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ હાથોની મદદથી આવી રીતે છોડી છોડીને મિક્સ કરવાનો છે, એટલે લોટના એક એક કણ ઉપર ધ્રાબો સારી રીતે પડી જાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે મોટા મોટા ગાંઠાઓ બનેલા છે, તો એને આવી રીતે થપથપાવીને કરીશું તો એ ઉપર આવી જશે અને આ બધા જે મોટા મોટા ગાંઠાઓ દેખાય છે એને આપણે હાથોની મદદથી આવી રીતે ચોળીને ભૂકો કરી નાખવાનો છે. હવે તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ દાણેદાર તૈયાર થયો છે. હવે અહીંયા બધા ગંઢા જ્યારે ભાગી જાય ત્યારે આપણે આના ઉપર આવી રીતે પ્રેસ કરીને આપણે આને રેસ્ટ માટે મૂકીશું. તો એકદમ એના અંદરની જે હવા છે એ કાઢી નાખવાની છે. તો આવી રીતે દબાવી દેશો એટલે લોટ છે એ એકદમ હવા નીકળી જશે અને કઠણ થઈ જશે. હવે આને રેસ્ટ માટે મૂકી દેશું 15-20 મિનિટ સુધી. તો અહીં તમે જોઈ શકો છો ક્યાંયથી પણ ઊભું દેખાતું નથી અને જેટલા મોટા ગંઢા હતા એ આપણે બધા ભાંગી નાખ્યા છે. હવે 20 મિનિટ પછી તમે જોઈ શકો છો આનું ટેક્સચર કંઈક આ રીતનું મળશે, એટલે કે ધ્રાબો છે એ સરસ પડી ગયો છે અને એની કણી કણી તમે જોઈ શકો છો. હવે આ લોટને આપણે ચાળી લેશું, કારણ કે આનામાં થોડાક મોટા ગંઢાઓ પણ છે તેને ચાળવું જરૂરી છે. તો એક સ્ટ્રેનર લઈ લીધું છે ને એની અંદર આપણે આ બધા લોટને નાખી દઈશું અને એને ચાળી લેશું, એટલે આપણો ઘરે જ કરકરો લોટ તૈયાર થઈ જાય છે. તો આ પહેલું સ્ટેપ છે જેનાથી દાણાદાર મોહનથાળ આપણો તૈયાર થાય છે. તો આ લોટને હવે ચાળી લેશું. જો તમને લોકોને દાણાદાર મોહનથાળ પસંદ હોય તો આ સ્ટેપ કરવો જરૂરી છે. જો લીસો મોહનથાળ બનાવ હોય તો તમે આ સ્ટેપ નહીં કરો તો પણ તમારો મોહનથાળ છે સારો તૈયાર થાય છે. તો અહીં લોટ આપણો ચડાઈ ગયો છે અને તમે ટેક્સચર જોઈ શકો છો એકદમ કણી કણી બની છે, જોઈ શકો છો એકદમ કણીદાર આપણો લોટ આ તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને આપણે શેકવાનો છે. તો જ્યારે પણ મીઠાઈ બનાવો ત્યારે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની. અત્યારે આપણે 3 કપ જેટલું બેસન લીધું છે ને તો એની સામે 1/2 ઘી લાગશે, એટલે કે 1.5 કપ જેટલું આપણે પીગાળીને ઘી લેવાનું છે. ઘી જેવું થોડું ગરમ થઈ જાય ને એટલે આની અંદર આપણે જે તૈયાર કરેલું બેસન છે ને એને નાખી દેશું. તમે બેસન જેવું નાખશો ને એટલે થોડુંક ઉભરો આવશે, કારણ કે આપણે ધ્રાબો દઈને આ લોટને તૈયાર કરેલો છે એટલા માટે. હવે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે. આગળની આખી પ્રોસેસ આપણી સ્લો ફ્લેમ ઉપર જ રહેવાની છે. જો મીડિયમ કે હાઈ ફ્લેમ કરીએ છીએ તો બેસન છે કાચું રહી જાય છે અને એનો કલર છે ફટાફટ આવી જાય છે, જેના પરિણામે મોહનથાળ છે ખાતી વખતે ચીકણો લાગે છે. તો એ ન રહે એ માટે કરીને આપણે સ્લો ફ્લેમ ઉપર જ હંમેશા બેસનને શેકવાનો છે. હવે કન્ટિન્યુ ચલાવતા રહીશું. અહીં તમે જોઈ શકો છો ઘીનું પ્રમાણ પ્રોપર છે અને અત્યારે લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો કે જ્યારે આવી રીતે તમે ચલાવશો ને તો થોડીક મુશ્કેલી પડશે, એટલે કે ભાર દેવું પડશે એને શેકતી વખતે. પણ જેમ જેમ આ લોટ શેકાશે તેમ તેમ હલકું થતું જશે અને આ રીતનું ટેક્સચર તમને જોવા મળશે. તો લગભગ મેં 10 મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર બેસનને શેક્યું ત્યારે આ રીતનું જોવા મળે છે. હવે ફરી પાછું મેં 10 મિનિટ બીજી શેકી છે. તો 10 મિનિટ એટલે ટોટલ અત્યારે 20 મિનિટ સુધી લોટ જ્યારે શેકી લઈએ ત્યારે આ રીતનું એકદમ હલકું થઈ જશે. અને હવે આ સમયે આની અંદર ઘરમાં રહેલી મલાઈ નાખીશું. તો 1 કપ જેટલી મેં મલાઈનો ઉપયોગ કર્યો છે. તો અહીં મલાઈ તાજી હોય એવી જ ઉપયોગમાં લેવી, બહુ વાસી મલાઈનો ઉપયોગ ના કરીશું નહીંતર મોહનથાળમાં વાસ આવે છે. હવે મલાઈ ન હોય તો તમે અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરી શકો છો અને તે પણ ન હોય તો તમે માવાનો ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે મલાઈનો ઉપયોગ કર્યો છે એટલે માવો નાખવાની જરૂરિયાત નથી પડતી. હવે મલાઈમાંથી જ્યાં સુધી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. તો ફરી પાછું મેં 10 મિનિટ સુધી શેક્યું એટલે આ રીતનું ઘી છૂટું પડી ગયું છે. હવે આ સમયે કંદોઈ લોકો હંમેશા લોટ શેકાઈ જાય એટલે ઉપરથી પાણીની છાંટ મારે છે, જેના કારણે કણી કણીવાળું મોહનથાળ બને છે. તો આપણે પાણીની છાંટ નાખી છે ને પાણી જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી ફરી પાછું આપણે શેકીશું. તો લગભગ 5-1 મિનિટનો સમય થયો અને ફરી પાછું આપણે બીજી વાર પાણીની છાંટ મારીશું. તો આવી રીતે જે કણી કણી છે વધારે પડે છે ને એકદમ કણીદાર આપણો મોહનથાળ તૈયાર થાય છે. ફરી પાછું પાણી બળે ત્યાં સુધી આપણે એને શેકી લીધું છે. તો અહીં તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો કે આપણે બિલકુલ પણ કરકરો લોટ વાપર્યો નથી, છતાં પણ આપણો જે લોટ છે કણીદાર તૈયાર થઈ ગયો છે. તો આવી રીતે હવે ફરી પાછું આપણે આ લોટને શેકી લીધું છે. અત્યારે પાણીનો ભાગ છે એટલે આવી રીતની ફીણ જોવા મળશે. જ્યારે લોટ શેકાઈ જશે ત્યારે બધી ફીણ દૂર થઈ જશે. તો અહીં હવે પાણીનો ભાગ બળી
રહ્યો છે, તો હવે આ સમય આપણે આની અંદર ફૂડ કલર ઉમેરીશું. ઘરમાં બનાવતા હો તો ફૂડ કલર ઉમેરવાની જરૂર નથી, પણ હું અત્યારે કંદોઈની રીતે બનાવી રહી છું એટલે ફૂડ કલર ઉમેરું છું. તો 2-3 ચપટી જેટલો મેં ઓરેન્જ ફૂડ કલર ઉમેરેલો છે ને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીં સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આ લોટ આપણો શેકાઈ ગયો છે, તો છેલ્લે આની અંદર આપણે ફ્લેવર વધારવા માટે એલચીનો પાવડર ઉમેરી રહીશું. તો 1 ટીસ્પૂન જેટલો મેં અત્યારે એલચીનો પાવડર નાખ્યો છે, અને સાથે આપણે ખસખસ નાખીશું. તો અમે કચ્છથી બિલોંગ કરીએ છીએ ને કચ્છમાં મોહનથાળમાં ખસખસ અચૂકથી ઉમેરવામાં આવે છે. ખસખસ વગર મોહનથાળ અધૂરો લાગે છે. તો 1 ટેબલસ્પૂન જેટલી મેં ખસખસ ઉમેરી લી છે અને સારી રીતે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમને આપણે બંધ જ કરી દીધી છે. તો હવે અત્યારે આપણે ચાસણી કે ખાંડનો ઉપયોગ નહીં કરીએ, એની જગ્યાએ અત્યારે આપણે ગોળનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો 1.25 કપ જેટલો આપણે એકદમ સોફ્ટ ગોળ આવે છે એનો ઉપયોગ કરીશું, અને એકદમ ઝીણો સમારી લેવાનો, જેથી જે એની ગંઢીઓ છે એ ફટાફટ ભાંગી જાય. સોફ્ટ ગોળ હશે તો એને મિક્સ કરવામાં પણ વાંધો નથી આવતો. ગેસની મેં ફ્લેમ બંધ કરી નાખી છે એ વાતનું ધ્યાન રાખજો. હવે આવી રીતે ચમચાને દબાવી દબાવીને ગોળની બધી કણીઓ ભાંગી નાખવાની છે. જો કણી રહેશે તો ખાતી વખતે મોંમાં આવે છે ને, જે બિલકુલ સારું નથી લાગતું. તો જ્યારે ગોળવાળો મોહનથાળ બનાવીએ ને તો એ લોટ કરતાં 1/2 થી થોડુંક ઓછું આપણે વાપરવાનું છે, કારણ કે ગોળમાં મીઠાશ ઘણી રહેલી હોય છે. હવે એક મેં મોળ લઈ લીધું છે જેને ઘીથી ગ્રીસ કરી લીધું હતું, ને ઉપર બટર પેપર લગાડી લીધું છે જેથી આપણે ઇઝીલી મોહનથાળને ડીમોલ્ડ કરી શકીએ. તો આવી રીતનું જ્યારે ઘાટો મિશ્રણ થઈ જાય ત્યારે આપણે મોલ્ડની અંદર એને ટ્રાન્સફર કરી લેવાનું છે, અને આવી રીતે દબદબાવીને એને લેવલ કરી લેવાનું છે તવીથાની મદદથી. તો અહીં સારી રીતે લેવલ થઈ ગયા પછી આપણે થપથપાવી દેશું એટલે ઇવન થઈ જશે ઉપરથી. અને ઉપરથી સારા દેખાવ માટે આપણે ખસખસ ઉમેરેલી છે અને બદામની કતરણ ઉમેરેલી છે. હવે આ મિશ્રણને એકદમ ઠંડુ થવા માટે મૂકી દેશું. તો લગભગ 1.5 થી 2 કલાકનો સમય લાગશે, પછી જ આપણે કાપા પાડવાના છે. અત્યારે આપણે કાપા પાડશું તો એ બુરુબુરુ થઈ જશે. હવે તમે ઈચ્છો તો આને તમે લાઈવ મોહનથાળ તરીકે પણ સર્વ કરી શકો છો, જો પીસીસ ન પાડવા હોય તો. તો તૈયાર છે આપણો એકદમ દાણેદાર કંદોઈની દુકાને મળે તેવો મોહનથાળ, જે આપણે ગોળમાંથી બનાવેલો છે. કંદોઈની દુકાને મળતો મોહનથાળ એ ખાંડમાંથી બનાવવામાં આવે છે, પણ આ રીત એકદમ શૈલી છે જેથી કોઈ પણ બિગિનર્સ પણ હોય એ પણ બનાવી શકે છે. તો આજની મારી આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. તો હવે આપણે આનામાં મનગમતા પીસીસ પાડી લેશું. તો સાઈડનો પહેલાં હું ભાગ કાઢી લઈશ જેથી ચોરસ ટુકડાઓ સારા પડે. તો 1 પીસ હું કાઢીને પણ બતાવીશ. જોઈ શકો છો એકદમ સોફ્ટ, મોંમાં જતાં જ નીચે ગળામાં ઉતરી જાય તેવો દાણેદાર ગણીવાળો આપણો આ મોહનથાળ તૈયાર થયો છે. તો રેસિપી કેવી લાગી જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. વિડીયો કોઈ પણ કારણોસર ગમે હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો, મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂરિયાત છે. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો આવજો.